વિરામ બાદ આગળ વાત કરીએ કેશોદની. કેશોદમાં આથી મોટાભાગના ધંધા રોજગાર શરૂ થઈ ગયા છે, પણ એસટી વ્યવહાર બંધ છે. વહેલી સવારથી બજારોમાં લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદવા માટે જોવા મળી રહ્યા છે, પણ બપોર બાદ શહેરની મુખ્ય ગણાતી આંબાવાડી કાપડ બજારના વેપારીઓ લોકડાઉનની શરૂઆત બાદ ધંધા રોજગારનો શુભારંભ કર્યો છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી આતંક મચાવી રહી છે, જેમાં આપણો દેશ પણ બાકાત રહ્યો નથી. દિવસે દિવસે કોરોના પોઝિટિવ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જે બાબતે દેશભરમાં એક દિવસીય જનતા કર્ફ્યુ બાદ 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરીથી 3 તારીખ સુધી લોકડાઉન લંબાવ્યા બાદ ફરીથી આગામી 17 તારીખ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. ત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને મિટિંગ મળેલી, જેમાં લેવાયેલ નિર્ણય મુજબ જુદા જુદા વિસ્તારોમાં જિલ્લાઓને રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યા. ત્યારે તમામ ઝોનમાં પાનની દુકાનો બંધ રાખવાની નિર્ણય કરવામાં આવ્યો. તે સિવાયના મોટાભાગના તમામ ધંધા રોજગાર શરતી મંજૂરી સાથે અલગ અલગ નિયત કરેલા સમય મુજબ ધંધા રોજગાર શરૂ કરવા જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ ધંધા રોજગાર શરૂ કરવામાં આવતા કેશોદની ભાવ બજારોમાં લોકો ખરીદી માટે જોવા મળ્યા હતા. સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી લોકોને અવરજવર માટે જૂનાગઢ જિલ્લામાં છૂટકારો મળતા લોકોને ઘર બહાર નીકળવામાં રાહત મળી છે. જોકે સાંજના 7 થી સવારના 7 સુધી કોઈ જરૂરી ઇમરજન્સી કામ સિવાય બહાર ફરી શકશે નહીં અને જાહેરનામાનું પાલન કરવા સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. આજે ધંધા રોજગાર શરૂ કરવાની છૂટછાટ સાથે લોકો બજારોમાં ખરીદી કરતા જોવા મળ્યા હતા, તો કોઈ જગ્યાએ નહીવત સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.